સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નવ સમય આજે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે છે એ કરીશું જેમાં આપણે સમય સંખ્યાઓના સરવાળા અને બાદ બાકી કેવી રીતના કરવામાં આવે છે એ શીખીશું અને એ પછી સમય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કેવી રીતના કરવામાં આવે છે એ શીખીશું તો હવે આપણે કરશું સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પ્રકરણ નવ સમય સંખ્યા નવ પોઈન્ટ બે એમાં પેલો જ પ્રશ્ન છે સરવાળા અહીં તમને જે સમય સંખ્યાઓ આપેલી છે છે તો અહીં તમારે સરવાળો કરતી વખતે માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે ક્યારે પણ જે છે અપૂર્ણાંક તમને જે આપેલા હોય સમય સંખ્યા જે આપેલી હોય એનો જે છેદ હોય એ માઇનસમાં હોવો જોઈએ નહીં જો એનો છેદ માઇનસમાં હોય તો એને તમે માઇનસ એક વડે ગુણાકાર કરી અને પ્લસ એટલે કે ઘન સંખ્યામાં ફેરવી ઋણ સંખ્યામાં હોય તો એનો અંશ છે એ ઋણ સંખ્યામાં ચાલશે પરંતુ છેદ છે એ ઋણ સંખ્યામાં જોઈએ નહીં તો સૌપ્રથમ આપણે એ જ જોવાનું રકમ આપેલી હોય એમાં કે એનો જે છેદ છે એ ઘન છે કે ઋણ છે હવે અહીં જે છે એ બંને સંખ્યાનો છેદ છે એ ઘન છે બરાબર તો છેદ ઘન હોય તો હવે જે ઉપરની સંખ્યા હોય એનો આપણે જે સરવાળો કે બાદ બાકી કરવાનો એ કરવાનું પરંતુ એ પહેલા આપણને જો છેદ એક એક સરખો સરખો હોય તો કરવો પડે જેવી રીતના અપૂર્ણાંકોના દાખલા કર્યા એમાં અપૂર્ણાંકોનો સરવાળો કરતા ત્યારે એનો છેદ એક સરખો કરતા એવી જ રીતના અહીં પણ સમય સંખ્યામાં પણ જ્યારે પણ કોઈ પણ આપેલ સમય સંખ્યાનો આપણે સરવાળો કે બાદ બાકી કરીએ ત્યારે એનો છેદ પણ એક સરખો હોવો જોઈએ અહીં આ સંખ્યાની અંદર એનો છેદ એક છેદમાં ચાર છે અને અહીં પણ છેદ એક સરખો હોય તો ડાયરેક્ટ જે ઉપર અંશમાં જે રકમ છે એ લખીશું પાંચ પ્લસ માઇનસ અગિયાર છેદ હવે આપણે એક જ વખત લખીશું બરાબર બરાબર ચાર હવે આવી રીતના આપેલું હોય અહીં માઇનસની નિશાની હોય તો આપણે આ પ્લસની નિશાની છે કાઉસ ખોલશું એટલે પ્લસ માઇનસ થશે માઇનસ અગિયાર છેદમાં ચાર બરાબર હવે પાંચ છે એ પ્લસ છે અને અગિયાર છે એ માઇનસ છે તો એક પ્લસ હોય એક માઇનસ હોય તો બંને વચ્ચે માઇનસ થાય અગિયારમાંથી પાંચ કાઢીએ એટલે આપણી પાસે રહેશે છ જે આવશે માઇનસમાં જે મોટી નિશાની હોય એ જ લાગુ છેદમાં આવશે તો આપણે એનો સરવાળો એટલે કે પછી પ્લસ માઇનસ હોય તો બાદ બાકી કરીએ એટલે આપણને જવાબ મળ્યો માઇનસ છ છેદમાં ચાર હજી આ જે સંખ્યા છે એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકીએ છીએ જેમ કે આપણે અહીં કરીએ કે ત્રણ બે છ અને બે બે

જે સંખ્યા આપેલી છે એ માઇનસ ત્રણ છેદમાં માઇનસ અગિયાર પ્લસ કરવાના છે આપણે પાંચ છેદમાં નવ તો અહીં આપણે જયારે જવાબ કરીશું તો સૌ પ્રથમ જે છેદમાં માઇનસ અગિયાર છે એ આપણે જોઈએ નહીં મેં તમને પહેલા જ કહ્યું કે જયારે પણ સમય સંખ્યાનો તમે સરવાળા કે બાદ બાકી કરતા હો ત્યારે ક્યારે પણ જે છેદમાં જે સંખ્યા હોય એ આપણે માઇનસમાં જોઈએ નહીં તો આ જે સંખ્યા છે એને આપણે ઘન માઇનસ છેદમાં માઇનસ અગિયાર ને માઇનસ એક વડે ગુણતા જો આપણે નીચેની સંખ્યા ને માઇનસ એક વડે ગુણીએ તો ઉપર પણ માઇનસ ત્રણ છે એને પણ માઇનસ એક વડે ગુણવા પડે એટલે આપણને મળશે માઇનસ ત્રણ છેદમાં આપણી જે છે એ ઘન સંખ્યા થઈ ગઈ જ્યારે ઉપર નીચે બંને ઋણ હોય તો એ સંખ્યા ઘન સંખ્યા જ કહેવામાં આવે છે તમે આવી રીતના પણ એનો જે આ સંખ્યા જે છે એની ઋણ સંખ્યા કટ કરીને ત્રણ છેદમાં અગિયાર પણ લખી શકો છો પરંતુ નિયમ પ્રમાણે આવી રીતના કરાય એને માઇનસ એક વડે સૌપ્રથમ ગુણવું પડે તો આપણને મળશે ત્રણ છેદ અગિયાર હવે આપણી પાસે જે સંખ્યા છે એ છે ત્રણ છેદમાં અગિયાર પ્લસ પાંચ છેદ નવ હવે આનો આપણે સરવાળો કરવાનો છે તો જેવી રીતના આપણે અપૂર્ણાંકોનો સરવાળો કરતા એવી જ રીતના આનો સરવાળો કરીશું તો એના માટે આપણે સૌપ્રથમ એનો છેદ એક સરખો જોઈશે તો છેદ એક એકખો કરવા માટે આ અગિયાર અને નવ નો આપણે લસાઅ લેવો પડશે હવે અગિયાર નવાણું લેતા આનો જે છે બંનેનો લસાઅ કેટલો આવશે નવાણું કેવી રીતના આવે તો મેં તમને આગળ પણ આપે જ્યારે આ પૂર્ણાંકોના સરવાળાને બાદ બાકી કરતા હતા ત્યારે પણ સમજાવ્યું હતું કે જે મોટી સંખ્યા હોય એનો તમારે આંક બોલવાનો અને એમાં જે સંખ્યા આવતી હોય એમાં આવે તો એ જે છે એ તમારો લસાવ થાય એટલે અગિયાર બે બાવીસ અગિયાર ત્રણ તેત્રીસ અગિયાર ચાર ચુમ્માલીસ એક સંખ્યામાં આવશે નહીં અગિયાર નવ નવ્વાણું જે અહીં આવશે અને આમાં પણ આવે છે એટલે એને નવ્વાણું જે છે એનો લસાવ થશે હવે આપણે છેદની અંદર નવાણું કરવાના છે બંનેમાં અગિયાર છે ત્યાં પણ નવાણું જોઈશે અને નવ છે ત્યાં પણ નવાણું કરવાના છે તો આપણે ત્રણ છેદમાં અગિયાર ને નવ વડે ગુણાકાર કરીએ તો આપણે નવાણું મળે તો ઉપરની સંખ્યા જે અંશ છે એને પણ આપણે નવ વડે ગુણવાનું પ્લસની નિશાની અહીં પાંચ છેદમાં નવ છે નવને આપણે અગિયાર વડે ગુણીએ તો આપણને નવાણું મળે તો ઉપર પાંચને પણ અગિયાર વડે ગુણવાનો એટલે અહીં આપણને જે જવાબ મળશે એ મળશે નવતેરી સત્યાવીસ છેદમાં નવાણું પ્લસ અગિયાર પાંચ પંચાવન છેદમાં નવાણું હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો સત્યાવીસ પ્લસ પંચાવન છેદમાં નવાણું જે છે એક જ વખત આપણે લખવાના છે સાત ને પાંચ બાર એક વધી પાંચ ને છ ને સાત આઠ અહીં આવશે બ્યાસી અને છેદમાં આવશે નવાણું તો આનો આપણે આમ સરવાળો કરશું તો ઉપર અંશમાં આવશે આપણા બ્યાસી અને છેદમાં આવશે નવાણું અને આ બે સંખ્યા છે એને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકો એમ નથી એટલે આ જે છે એનો જવાબ થશે હવે એના પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ એ હવે આપણે કરીશું દાખલા નંબર પાંચ આપણો છે માઇનસ આઠ છેદમાં ઓગણીસ પ્લસ માઇનસ બે છેદમાં સત્તાવન બરાબર તો અહીં જે છે તો આપણે એનો છેદ એક સરખો કરવા માટે સૌપ્રથમ એનો લસા લેવો પડશે અને પછી જે આપેલ સંખ્યા છે એનો આપણે સરવાળો કરી શકીશું તો અહીં સૌ પ્રથમ આપણે ઓગણીસ અને સત્તાવનનો લસા અ જે છે એ સત્તાવન લેશું અથવા તો લેતા એનો જે લસા છે અહીં સત્તાવન થશે કેવી રીતના સત્તાવન થશે તો સત્તાવન એકા સત્તાવન જે ઓગણીસના આંખની અંદર પણ આવે છે ઓગણીસ ત્રણ સત્તાવન થાય એટલે અહીં જે છે એ આપણો લસાઅ થશે સત્તાવન બરાબર હવે આપણે છેદ સરખો કરવા માટે માઇનસ આઠ છેદમાં ઓગણીસ છે એને ત્રણ વડે ગુણાકાર કરીએ ઓગણીસ ને તો સત્તાવન મળે તો ઉપર આપણે માઇનસ આઠ ને પણ ત્રણ વડે ગુણાવવાના પ્લસ ની નિશાની અહીં છે માઇનસ બે છેદમાં સત્તાવન અહીં તો પહેલેથી સત્તાવન છે એટલે એને ગુણાકાર કરવાની જરૂર નથી હવે આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે અહીં આઠ ત્રણ ચોવીસ જે આપણા આવશે માઇનસમાં છેદમાં આવશે સત્તાવન પ્લસ માઇનસ બે છેદમાં સત્તાવન બરાબર તો આ જે છે આપણો એનો જવાબ મળ્યો હવે અહીં તમે જોશો તો માઇનસ ચોવીસ અને માઇનસ બે છે એટલે બંને સંખ્યા માઇનસ છે એટલે આપણે બંને માઇનસ સંખ્યાનો સરવાળો કરીએ છેદમાં આપણે સત્તાવન લખવાના છે હવે એક વખત એટલે માઇનસ માઇનસ હોય તો બંને પ્લસ થાય એટલે માઇનસ છવ્વીસ થશે છેદમાં આવશે આપણા સત્તાવન તો બસ આ થવાનો જવાબ હવે આની આ જે સંખ્યા છે એ કોઈ પણ સંખ્યા સાથે જો તમે કટ કરશો તો કટ થઈ શકે એમ નથી કેમ કે આ બે વડે કટ થશે જ્યારે આ છે એ ત્રણ વડે કટ થાય એમ છે એટલે આને અતિસંશિપ્ત સ્વરૂપમાં લખી શકાશે નહીં આ જે છે એ જેનો જવાબ આવશે હવે એના પછીનો જે દાખલા નંબર છે છ છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે હું તમને દાખલા નંબર સાત કરાવું છું માઈનસ બે પૂર્ણાંક એક તૃતીયાંશ પ્લસ ચાર પૂર્ણાંક ત્રણ અહીં જે છે દાખલો આપેલો છે એ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે સાદા અપૂર્ણાંકમાં ફરવાનું એટલે ત્રણ બે છ અને એક સાત એટલે અહીં આવશે આપણા માઇનસ સાત ત્રણ હવે આને આપણે ફરાવી તો પાંચ ચાર વીસ ને ત્રણ ત્રેવીસ એટલે આપણે આવશે ત્રેવીસ છેદ હવે આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફરાવી દીધું પછી આપણે જોવાનું કે નીચેનો છેદ છે એ બંને ઘન છે કે નહીં તો અહીં જે છે છે એ બંને સંખ્યા ઘન તો હવે પછી જોવાનું કે છેદ એક સરખો છે કે નહીં તો એક સરખો છેદ નથી એટલે છેદને એક સરખો કરવા માટે આપણે એનો લસા લેશું તો અહીં ત્રણ અને પાંચનો લસા અ પંદર લેતા બંનેનો લસા કેટલો થશે પંદર પાંચ એકા પાંચ પાંચ બે દસ અને પાંચ ત્રણ પંદર પંદર હવે આપણે છેદમાં પંદર આવે એવી સંખ્યાથી બને ગુણાકાર કરીશું ત્રણ ને આપણે પાંચ વડે ગુણીએ તો પંદર મળે તો ઉપર આપણે અંશને પણ પાંચ વડે ગુણાકાર કરીશું અહીં પાંચ છેદમાં એને આપણે ત્રણ વડે ગુણીએ તો આપણે પંદર મળે તો પર અંશને પણ આપણે ત્રણ વડે ગુણાકાર કરીશું હવે અહીં જે છે આપણે જવાબ લખીશું તો સાત પાંચ પાંત્રીસ છેદ પંદર પ્લસ ત્રેવીસ ત્રણ પંદર બરાબર હવે આપણે છેદ એક સરખો મળી ગયો એટલે આપણે એનો સરવાળો કરીએ તો પાંત્રીસ પ્લસ હવે અહીં એક સંખ્યા પ્લસમાં છે અને એક સંખ્યા જે છે એ માઇનસમાં છે જ્યારે આવી રીતના આપેલું હોય એક સંખ્યા પ્લસ ને માઇનસ તો એનામાં બાદ બાકી કરવામાં આવે છે અને મોટી જે સંખ્યા હોય એ નિશાની અહીં લગાવવામાં આવે તો અહીં મોટી સંખ્યા જે છે પ્લસ છે એટલે આપણો જે જવાબ આવશે એ પ્લસમાં આવશે અને મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીએ એટલે નવમાંથી પાંચ જાય તો ચાર છ માંથી ત્રણ જાય તો આપણને મળશે ત્રણ છેદમાં માં પંદર આ થયો આનો જવાબ બરાબર સ્વરૂપમાં આનો જે જવાબ છે આજ આપણને મળશે તો હવે પ્રશ્ન નંબર એક ના જે ત્રણ દાખલા છે બીજો ત્રીજો અને છઠ્ઠો એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે હવે આપણે કરીશું પ્રશ્ન નંબર બે હવે આપણે પ્રશ્ન અહીં સમય સંખ્યાઓ આપેલી છે છે એની કરવાની તો જેવી રીતના સરવાળાના દાખલા કર્યા એવી જ રીતના અહીં થશે તો સૌપ્રથમ આપણે એ જ જોવાનું કે એનો જે છેદ છે એ ઘન પૂર્ણાંકમાં છે કે નહીં અને જો એનો છેદ ઘન પૂર્ણાંકમાં હોય તો પછી આપણે એનો છેદ એક સરખો છે કે નહીં એ જોવાનો અને જો ના હોય તો લસા લઈ અને એનો છે એક સરખો કરવા જેવી રીતના આપણે તો હવે આપણે અહીં જોશું તો આ બંને સંખ્યા ઘન છે બંનેનો છેદ છે એ ઘન છે એટલે આપણે અહીં એનો લસા એને એક સરખો કરવા માટે છેદ એક સરખો કરવા માટે અહીં સૌપ્રથમ ચોવીસ અને 36 નો લસાઅ બોતેર લેતા એનો લસા બોતેર આવશે કેવી રીતના તો છત્રીસ એકા છત્રીસ જે ચોવીસ ના અંદર આવતા નથી છત્રીસ બે બોતેર જે ચોવીસ ના આંખમાં આવે છે ચોવીસ તેરી બોતેર થાય એવી રીતના બરાબર તો અહીં આપણે એનો જે લસાઅ છે એ આપણે લેશું હવે એનો લસા આપણે બહુતેર લીધો હવે આપણે અહીં એનો જે છેદ છે એક સરખો કરવા માટે એને એવી સંખ્યા વડે ગુણીશું છેદમાં ચોવીસ છે ને આપણે ત્રણ વડે ગુણીએ તો આપણને બહુતેર મળે તો ઉપર પણ આપણે અંશને પણ ત્રણ વડે ગુણીશું એવી રીતના છત્રીસને આપણે બે વડે ગુણીએ તો બોતેર મળે તો અહીં અંશને પણ આપણે બે વડે ગુણીશું સત્તરને હવે સાત ત્રણ થાય આપણા એકવીસ અને ચોવીસ ત્રણ બોતેર માઇનસ સત્તર બે ચોત્રીસ અને છત્રીસ બે બોતેર બરાબર તો આ જે છે આપણને છેદ હવે બંનેનો એક સરખો મળી ગયો હવે આપણે અહીં બાદ બાકી કરીશું તો એકવીસ માઇનસ ચોત્રીસ છેદમાં માં બોતેર હવે અહીં નાની સંખ્યા છે એમાંથી આપણે મોટી સંખ્યા માઇનસ કરવાની છે તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા માઇનસ કરીએ તો આપણને જે જવાબમાં છે એ સંખ્યા મળે એ આપણે માઇનસમાં મળી અહી ચાર માંથી એક બાદ આપણે કરીએ તો આપણને મળશે ત્રણ ત્રણ માંથી બે બાદ કરશું તો મળશે એક અને એની નિશાની આવશે માઇનસ છેદમાં માં આવશે બૌતેર બરાબર હવે આ જે સંખ્યા છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકાય એમ નથી એનો જવાબ છે એટલો જ રહેશે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકાય એમ હોય તો આપણે એ સંખ્યાને ને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવાની જે છે એ એનો જવાબ રહેશે હવે આપણે એનું કરીશું દાખલા નંબર બે દાખલા નંબર બે આપણને આપેલો છે અહીં પાંચ છેદ માં ત્રેસઠ માઇનસ કૌશ અંદર આપેલો છે આપણને માઇનસ છ છેદમાં એકવીસ બરાબર છે તો હવે આપણે છેદ એક સરખો કરવા માટેનો લસા લેશું જવાબમાં સૌપ્રથમ ત્રેસઠ અને એકવીસ લસા લસા છે ત્રેસઠ થશે કેવી રીતના તો ત્રેસઠ એકા ત્રેસઠ તેરી ત્રેસઠ એટલે લસા થશે હવે આપણે બંનેના છેદમાં ત્રેસઠ આવે એવી રીતના એને ગુણાકાર કરીશું તો પાંચ અહીં છેદમાં ત્રેસઠ તો છે જેટલે એને આપણે ગુણાકાર કરવાની જરૂર નથી અહીં માઇનસની નિશાની હવે અહીં માઇનસની આ નિશાની છે તો આપણે જો આ કાઉન્ટ ખોલીએ તો માઇનસ માઇનસ જે છે એ થશે પ્લસ માઇનસ છ છે એની બારે જો માઇનસની નિશાની હોય એટલે આ થશે આપણા પ્લસ છ છેદમાં એકવીસ બરાબર માઇનસની નિશાની અંદર હોય કાઉન્ટની અંદર અને બારે જો માઇનસની નિશાની હોય તો માઇનસ માઇનસ થાય આપણા પ્લસ હવે આપણે એકવીસને ત્રણ વડે ગુણીએ તો ત્રેસઠ મળે તો ઉપર પણ આપણે ત્રણ વડે ગુણીશું અંશને પણ તો હવે આપણને અહીં જવાબ મળશે પાંચ છેદમાં માં ત્રેસઠ પ્લસ છતેસઠ બરાબર હવે બંનેનો છેદ સરખો છે એટલે આપણે અંશનો સરવાળો કરશું પાંચ પ્લસ અઢાર છેદ ત્રેસઠ પાંચ પ્લસ અઢાર આપણે કરીશું એટલે આપણને મળશે ત્રેવીસ છેદ ત્રેસઠ હવે ત્રેવીસ છેદ ત્રેસઠ છે એ કોઈ પણ સંખ્યા વડે કટ થાય એમ નથી એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એને લખી શકાય નથી એટલે એનો જવાબ આપણે આજ મળશે ત્રેવીસ છેદમાં ત્રેસઠ બરાબર હવે દાખલા નંબર બે નો ત્રીજો અને ચોથો દાખલો જે છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે હવે હું તમને એનો દાખલા નંબર પાંચ જે છે એ કરાવીશ દાખલા નંબર પાંચ છે માઇનસ બે પૂર્ણાંક એક નવમાં એને માઇનસ કરવાના છે આપણે છ બરાબર

જે છેદમાં બંને સંખ્યા છે ઘન સંખ્યા છે તો હવે આપણે છેદ એક સરખો કરવો પડશે અહીં પણ આપણને નવ જોઈશે તો આપણે આજે નવ અને એકનો લસા લેશું નવ બરાબર હવે અહીં આપણે લખશું સૌ પ્રથમ નવ અને એકનો લસાઅ નવ લેતા બરાબર આપણે એનો લસા નવ લીધો અહીં તો પહેલેથી જ નવ છે એટલે એને આપણે એમને એમ લખી નાખશું બરાબર અહીં માઇનસ છ છેદમાં એક છે તો એકમાં છેદમાં આપણે નવ જોઈએ તો એને આપણે નવ વડે ગુણીશું તો અંશને પણ નવ વડે ગુણીશું તો માઇનસ ઓગણીસ છેદમાં નવ માઇનસ છ નવા ચોપન છેદમાં નવ હવે બંનેમાં આપણે છેદ એક સરખો થઈ ગયો એટલે આપણે લખશું માઇનસ ઓગણીસ માઇનસ ચોપન છેદમાં નવ હવે બંને માઇનસ માઇનસ હોય સંખ્યા તો એનું શું થાય સરવાળો હવે એનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે અહીં છેદમાં નવ અને ઉપર નવ ને ચાર તેર નો તગડો વધી એક ને બે ને પાંચ સાત એટલે તોતેર છેદમાં નવ ને તોતેર છેદમાં નવ છે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપણે લખી શકીએ એમ નથી એટલે એનો જવાબ આવશે તો અહીં આપણો નંબર થયો પૂરો હવે આપણે કરીશું દાખલા નંબર ત્રણ ગુણાકાર શોધો હવે ગુણાકારના જે દાખલા છે જે સમય સંખ્યાના એ ખૂબ જ સરળ છે જેવી રીતના આપણે અપૂર્ણાંકના દાખલા કર્યા હતા ગુણાકારના એવી જ રીતના છે તો આ દાખલાઓ છે એ ખૂબ જ સરળ છે તમે ખૂબ જ સરળતાથી ગુણાકાર કરી શકશો અહીં આપણને લસા લેવાની કે કઈ કરવાની જરૂર નથી આપેલ સંખ્યા જો કટ થતી હોય તો કટ કરવાની નહીં તો એનો ગુણાકાર કરવાનો હવે અહીં છે આપણે નવ છેદમાં બે એને ગુણ્યા આપેલા છે માઇનસ સાત છેદમાં ચાર તો આ બે સંખ્યાનો આપણને ગુણાકાર કરવાનો એટલે નવ સત્તા આપણને થશે ત્રેસઠ અહીં આપણે કરીશું ત્રેસઠ અને નિશાની આવશે માઇનસની કેમ કે એક સંખ્યા માઇનસ છે ચાર બે મળશે આપણને આઠ બસ આ થયો પ્રશ્ન નંબર એકનો જવાબ ગુણાકાર જે છે એ ખૂબ જ સરળ છે અંશનો નો અંશ સાથે ગુણાકાર કરવાનો અને છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો હવે આપણે કરીશું એમાં દાખલા નંબર બે દાખલા નંબર બે માં આપણને રકમ આપેલી છે ત્રણ છેદમાં દસ એને ગુણ્યા માઇનસ નવ અહીં છેદમાં કાંઈ પણ આપેલા નથી તો મેં પહેલા પણ તમને કહ્યું કે છેદમાં જો કોઈ પણ અપૂર્ણાંકમાં રકમ ન લખેલી હોય તો આપણે એમાં એક મૂકી શકીએ છીએ તો આપણે અહીં જવાબમાં મૂકશું ત્રણ છેદમાં દસ ગુણ્યા માઇનસ નવ છેદ માં એક હવે અંશ નો અંશ સાથે ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા માઇનસ નવ छेद नो छेद गुणकार करिए तो दस गुणिया एक नौ त्रत्यास दस एका दस सत्यावीस मईनस आमके एक संख्या माइनस छे मेट जो बे संख्या माइनस मां होय तो माइनस माइनस आपना था प्लस बराबर परंतु तो अह एक संख्या मईनस मैं अं माइनस सत्यावीस छेद ત્રીજો દાખલો છે એનો માઇનસ છ પાંચ એને ગુણ્યા કરવાનો છે નવ છેદમાં અગિયાર બરાબર તો અહીં ખૂબ જ સરળતાથી આપણે લખી શકશું માઇનસ છ છેદમાં પાંચ્યા નવ છેદમાં અગિયાર અંશ અંશ સાથે ગુણાકાર એટલે માઇનસ છ ગુણ્યા નવ છેદનો છેદ સાથે ગુણાકાર એટલે પાંચ ગુણ્યા અગિયાર નવ છ જે માઇનસમાં આવશે એક સંખ્યા છે એટલે અગિયાર પાંચ પંચાવન બસ આ થયો આપણો જવાબ બરાબર જો અહીં અહીપ્ત સ્વરૂપે લખી શકાય એમ હોય તો તમારે એને કટ કરીને લખવાના અને ન લખી શકાય તો એમને જે જવાબ છે એ મૂકી દેવાનું બરાબર તો આ થયો આપણો જવાબ હવે પછીના જે આના દાખલા છે ચાર પાંચ ને છ એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે હવે આપણે કરીશું પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર માં આપણને આપેલું છે કિંમત શોધું અહીં જે છે એ સમય ભાગાકાર તમારે કરવાના છે હમણાં આપણે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર સમય સંખ્યાના ગુણાકાર કેવી રીતના કરાય એ શીખ્યું અને પ્રશ્ન નંબર ચાર માં આપણે કરવાનું છે આપેલ સમય સંખ્યાનો ભાગાકાર બરાબર તો સૌ પ્રથમ એનો ભાગાકાર કેવી રીતના કરાય એ આપણે હવે અહીં સમજીશું જેવી રીતના આપણે અપૂર્ણાંકોમાં ભાગાકાર કરતા હતા એવી જ રીતના અહીં પણ એના ભાગાકાર કરવામાં આવશે તો આ જે માઇનસ ચાર એની છેદમાં કાંઈ નથી તો આપણે અહીં એક લખી શકીએ છીએ બરાબર હવે એને ભાગ્યા છે બે છેદમાં ત્રણ તો જયારે અહીં ભાગાકાર આપેલો હોય બરાબર અપૂર્ણાંકોમાં એટલે કે સમય સંખ્યામાં ત્યારે સૌ પ્રથમ શું કરવાનું તો પેલો પદ છે એમને એમ લખવાનું જેવી રીતના હોય એવી જ રીતના પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકવાની અને આપેલ જે સંખ્યા હોય એનો વ્યસ્ત લખવાનું એટલે ત્રણ છેદમાં બે વ્યસ્ત એટલે એ સંખ્યાને ઊંધી લખવાની પછી અહીં નોંધ કરવાની કે અહીં બે છેદમાં માં ત્રણ વ્યસ્ત સંખ્યા ત્રણ છેદમાં બે લેતા આવી રીતના જે ભાગાકાર પછીની નિશાની પછી જે સંખ્યા આપેલી હોય આપણે વ્યસ્ત સંખ્યા લેવાની અને ભાગાકાર અહીં ગુણાકારની નિશાની થઈ જશે હવે જેવી રીતના આપણે ગુણાકારના દાખલા કર્યા એવી જ રીતના અહીં કરવાનું અંશ સાથે અંશનો ગુણાકાર અને છેદ સાથે છેદનો ગુણાકાર એટલે માઇનસ ચાર ગુણ્યા ત્રણ એક ગુણ્યા બે એટલે ચાર તેરી બાર જે માઇનસ આવશે અને છેદમાં આવશે બે હવે આ જે સંખ્યા છે એને અતિ સંશિત સ્વરૂપે આપણે લખી શકશું તો બે એકા બે ને બે છ બાર એટલે આનો જે જવાબ છે આપણને માઇનસ છ બરાબર તો અહીં તમારે એક જ વાત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે વચ્ચે અહીં ગુણાકારની નિશાની કરવાની અને જે આપેલ સંખ્યા હોય એની વ્યસ્ત સંખ્યા તમારે લેવાની છે બરાબર તો જો તમે આ નિયમ યાદ રાખશો તો આ દાખલા ગુણાકારની રીતે જ પછી થશે એટલે તમને એનો ઉકેલ ખૂબ જ સરળતા રહેશે બરાબર હવે એની વ્યસ્ત સંખ્યા આપણે લઈએ તો એક હું નોંધ લખાવું છું એ લખી લો ક્યારે પણ જયારે અપૂર્ણાંકમાં કે આવી રીતના સમય સંખ્યામાં ભાગાકાર આપેલા હોય ત્યારે એની વ્યસ્ત સંખ્યા આપણે શા માટે લઈએ છીએ તો એની નોંધ કરીને લખવાનું છે કોઈ સંખ્યાનો તેમના વ્યસ્ત સાથેનો ગુણાકાર હંમેશા એક થાય છે હવે અહીં જે આપણે આ સંખ્યા લીધી ત્રણ છેદમાં બે એની વ્યસ્ત સંખ્યા બે છેદમાં ત્રણ આ બંનેનો જો આપણે ગુણાકાર કરીએ તો એક જ આવે બે ને બે કટ થઈ જાય ત્રણ અને ત્રણ કટ થઈ જાય એટલે જવાબ શું મળે એક જ આપણને મળે છે એટલે જ્યારે આપણે અહીં ભાગાકારની નિશાની હોય વ્યસ્ત સંખ્યા લઈ તો એનો મતલબ એમ થાય કે જો એ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો અહીં એક આવે તો આપણે અહીં નિશાની ચેન્જ કરીએ છીએ એટલા માટે જ એની વ્યસ્ત સંખ્યા જે છે આપણે લઈએ છીએ બરાબર હવે આપણે એમાં આગળનો જે દાખલો છે એ કરીશું હવે દાખલા નંબર બે તમારે કરવાનો છે હું કરું છું દાખલા નંબર ત્રણ જેમાં આપણને સંખ્યા આપેલી છે માઇનસ ચાર છેદમાં પાંચ એને ડિવાઈડ કરવાનું છે માઇનસ બરાબર તો અહીં જવાબમાં સૌપ્રથમ જે છે એટલે કે શું માયનસ ચાર છેદમાં પાંચ ડિવાઈડ કરીને એટલે કે ભાગાકાર કરીને માયનસ ત્રણની છેદમાં કાંઈ નથી અપૂર્ણાંકમાં તો હું કરીશ એક બરાબર છેદની અંદર કાંઈ ન હોય તો આપણે એક લખી શકીએ છીએ હવે જે આપણું બીજું પદ હતું આપણે કરીએ તો માઇનસ ચાર છેદમાં પાંચ પેલી રકમ લખાશે એટલે માઇનસ એક છેદ ત્રણ થશે અહીં કાઉસમાં આપણે લખશું કે અહીં માઇનસ ત્રણ છેદ એકનો વ્યસ્ત એકનો વ્યસ્ત માઇનસ એક છેદ ત્રણ લેતા બરાબર હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું તો આપણને મળશે માઇનસ ચાર ગુણ્યા એક માઇનસ એક પાંચ ગુણ્યા ત્રણ તો ચાર ગુણ્યા એક થશે ચાર અને બંને માઇનસ માઇનસ છે એટલે આ થશે પ્લસ બરાબર અને પાંચ ત્રણ પંદર હવે આ જે સંખ્યા છે એને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકો એમ નથી એટલે આ જે છે દાખલા નંબર ચાર આપણા છે માઇનસ એક છેદ આઠ એને ભાગા કરવાનું છે આપણે ત્રણ છેદ ચાર બરાબર તો અહીં જો તમે જોશો તો છેદમાં તો છે બરાબર માઇનસ એક છેદમાં આઠ ભાગાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની જે સંખ્યા આપેલી છે એની વ્યસ્ત લેવાની આપણે લખશું કે અહીં ત્રણ છેદ માં નો વ્યસ્ત ચાર છેદમાં ત્રણ લેતા બરાબર હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું અને છેદનો છેદ સાથે તો ચાર આઠ ગુણ્યા ત્રણ તો ચાર એકા ચાર જે માઇનસમાં આવશે અને આઠ ત્રણ ચોવીસ જે આપણા આવશે પ્લસમાં હજુ આ જે સંખ્યા છે એકબીજાથી કટ થાય છે તો આપણે કટ કરીશું ચાર એકાદાર ને ચાર છ ચોવીસ આપણને જે જવાબ મળશે તમારો જે જવાબ છે એ ખોટો થશે એટલે માઇનસની જે નિશાની છે એ તમારે ખૂબ જ યાદ કરી અને એની આગળ લખવાની છે બરાબર હવે જે છે આપણે પ્રશ્ન નંબર છેલ્લો કરીશું પ્રશ્ન નંબર સાત જે પ્રશ્ન નંબર પાંચ અને છ છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે એટલે બે પાંચ અને છ એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે હવે હું તમને કરાવું છું પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર સાતમાં આપણે જે છે એ કરીશું ત્રણ છેદમાં તેર ભાગ્યા માઇનસ ચાર છેદમાં પાસઠ હવે બીજા સ્ટેપની અંદર આપણે કરીશું ત્રણ છેદમાં તેર

હવે જો તમને અહીં કટ કરતા આવડે તો આ અહીં કટ થશે તો તમે અહીં કટ કરીને લખી શકો છો એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીને ના આવડે તો તમે આનો ગુણાકાર કરવાનો અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીને પણ એને લખી શકો છો બરાબર પછી એને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખી શકો છો જેવી રીતના તમને ફાવે એવી રીતના અહીં હું કરું છું તો તેર એકા તેર અને તેર પચાસ પાસઠ તો અહીં મને મળ્યા ત્રણ છેદમાં એક ગુણ્યા માઇનસ પાંચ છેદ માં ચાર જવાબ કે માઇનસ પંદર છેદમાં ચાર છે એ આનો જવાબ આવશે અહીં જે છે આપણો સ્વાધ્યાય નવ પોઈન્ટ બે છે એ આપણે પૂરું કરીએ છીએ તો અહીં સ્વાધ્યાય નવ પૂરું થયું હવે તમને પરીક્ષાની અંદર હાલમાં પ્રકરણ આઠ અને નવ આવવાના છે તો એ બંને પ્રકરણ આપણા પૂરા થઈ ગયા છે એમાં જેવી રીતના તમને દાખલાઓ કરાવ્યા છે તમારે પ્રેક્ટિસ કરવાની છે હવે ગૃહ કાર્ય નોંધી લેશો ગૃહ કાર્યમાં તમારે સ્વાધ્યા નવ પોઈન્ટ બે એના પ્રશ્ન નંબર એકનો બે ત્રણ અને છ કરવાના છે પ્રશ્ન નંબર બે નો ત્રીજો અને ચોથો દાખલો પ્રશ્ન નંબર ત્રણ નો ચાર પાંચ અને છ અને પ્રશ્ન નંબર ચારનો બીજો પાંચમો અને છઠ્ઠો જે દાખલો છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે બસ આજ માટે આપણે આટલું જ કરીશું ઘરે રહો સ્વસ્થ રહો આપનો આજનો દિવસ શુભ રહે આભાર